રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી લોકમેળાઓમાં સુરક્ષાનો મુદ્દો ચર્ચિત બન્યો છે. ત્યારે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળામાં રાઇડ લગાવતા પહેલાં માટીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. 20 ફૂટ ઊંડો બોર કરી માટીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. મેળા માટેની નવી ગાઈડલાઇન મુજબ રાજ્યમાં સૌ પ્રથમ વખત જામનગરના મેળામાં સોઇલ રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોલકાતામાં જુનિયર ડૉક્ટર સાથે દુષ્કર્મ કરી પછી હત્યા નિપજાવવામાં આવ્યાના પ્રકરણનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આજે જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઇટરાના બિલ્ડિંગથી ડીકેવી સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ એક કેદીને તેની સારી વર્તણૂકને ધ્યાને લઈ આઝાદી પર્વ પર તેને જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. મારું નામ જય રાઠોડ છે. આજીવન કેદની સજામાં તો મારે 14 વર્ષ પૂરા થઈ ગયા હતા અને જામનગર જિલ્લા જેલ મારફત અરજી આપેલ હતી. જે અરજી જેલના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કે એન બાબુ સાહેબ દ્વારા હતા સરકારશ્રીમાં આગળ મોકલાવી હતી અને સરકારશ્રી દ્વારા અમોને સજા બાકીની સજા માફ કરવામાં આવેલ છે. અમોને કાચા કામના કેદી તરીકે મોરબી સબ જેલમાં રહેલ હતા. ત્યારથી જૂનાગઢ જેલ ખાતે સજા પડતા ટ્રાન્સફર કરેલો હતા. ત્યાં અમે હજામ ફેલમાં કારીગરી તરીકે કામ કરેલ હતું. ત્યારબાદ અમને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે બદલી કરવામાં આવેલ હતી. ત્યાં પણ અમે અમદાવાદ જેલ ખાતે હજામ ફેલમાં કામ કરેલ તેમજ બેલાયા એન્ડ કંપની તેમાં અમને સારું સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. તેમજ બેઝિક ક્રોસ કોમ્પ્યુટરનો પણ કરેલ છે અને ત્યાંથી અમને જેલ વર્ગીકરણ મુજબ રાજકોટ જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાં પણ અમે 12 પાર્ટીમાં કામ કરવામાં આવેલ હતું. ત્યાંથી અમોને વતન લાભમાં જામનગર જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવેલ હતી. ત્યાં પણ અમે હજામ ફેરમાં કામ કરેલ હતું અને તે બદલ અમે 12 પાર્ટીમાં પણ અમે કામ કરતા હતા. ઓર્ડર તરીકે અમે મારી કામગીરી કરી રહ્યા હતા. અમોને જેલ મારફત સારી કામગીરી બદલ અમને સારું કામ કરવામાં આવેલ છે અને અમે અમારા પરિવાર સાથે એક સારા માણસ તરીકે અમે બહાર રહેશું અને સારી સલાહ સૂચન આપશું કે કોઈ ગુનો ના કરે અને ગુનો કરતા અટકાવો. જામનગરમાં ખીચડા મંદિર દ્વારા જન્માષ્ટમી પર્વ પર શોભાયાત્રાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે શોભાયાત્રાના પ્રચારમાં એક વિવાદ થયો છે. આયોજકો દ્વારા શહેરમાં વિવિધ જાહેર સ્થળોએ લગાવાયેલા બેનરો તંત્ર દ્વારા હટાવી લેવાયા છે, જેમાં કેટલાક સર્કલ સહિતના સ્થળોનો પણ સમાવેશ થાય છે. તંત્ર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હોવાનો સુર સાંભળવા મળી રહ્યો છે. તો બીજી તરફ આયોજકો તથા ધર્માચાર્યો આ મુદ્દે હિન્દુઓની લાગણી દુભાઈ હોવાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. બીજી તરફ એવો પણ ગણગણાટ છે કે રાજકીય આગેવાનોના બેનર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રને રસ હોતો નથી, પરંતુ ધાર્મિક કાર્યક્રમના બેનર હટાવી લેવાય છે. આમ સમગ્ર ઘટનાક્રમથી બંને બાજુએ વિવેક ચૂકાયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ધાર્મિક કાર્યક્રમોના બેનર પણ વિભૂતિઓની પ્રતિમાઓ આસપાસ એ રીતે ન લગાડવા જોઈએ કે તે સ્થળની ઓળખ કે ગરિમા સાથે સુસંગત ન રહે. તો બીજી તરફ તંત્રએ નેતાઓના પ્રચારમાં પણ નિયમ ઉલ્લંઘન થાય ત્યારે આવું જ કલક વલણ અપનાવવું જોઈએ એવી ચર્ચા છે. જામનગરમાં વિન્ટેજ કાર ધારકો આઝાદી પર્વ પર વિન્ટેજ કારમાં રાષ્ટ્રધ્વજ સાથે અનોખી તિરંગા યાત્રા યોજે છે. આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી છે. પ્રમોદસિંહ જાડેજા, રાહુલ ભદ્રા, ભીખુભા જાડેજા, ઘનુભા જાડેજા, આમિર ખત્રી, મેહુલ દામા, પુનિત શર્મા, જય મંગે, જમીલ ખત્રી, જાહિદભાઈ, રોહિતસિંહ જાડેજા વગેરે દ્વારા વિન્ટેજ કાર રેલી યોજવામાં આવતા વિન્ટેજ કારોએ નગરજનોમાં આકર્ષણ જગાવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.